સોમવારે એકાદશી નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી આ શુભ પ્રસંગ માણ્યો હતો। કાર્તક માસમાં આવતી આ પવિત્ર એકાદશી જેને દેવ ઉઠી એકાદશી કહે છે, આ દિવસે તુલસી વિવાહ થાય છે। આ પ્રસંગનું મહત્વ અતિ વિશેષ છે। પૌરાણિક કથા અનુસાર જલંધર નામે દૈત્ય હતો, તેની પત્ની વૃંદા તે મહાન સતી હતી। તેના સતીત્વની પરીક્ષા કરવા ભગવાને તે દૈત્યનું રૂપ ધારણ કરી તેમના ઘરે આવ્યા હતા, પરંતુ તેમના હાવભાવ પરથી સતી વૃંદા ભગવાનને ઓળખી ગયા હતા અને શ્રાપ આપ્યો કે આપ પથ્થર થાઓ। ત્યારે ભગવાને અસલ રૂપ ધારણ કરીને પ્રસન્ન થઈ સતી વૃંદાને કહ્યું કે હું શાલિગ્રામ થઈશ અને તું તુલસી રૂપે થઈશ। તે કથા અનુસાર ભગવાન શાલિગ્રામ થયા અને સતી વૃંદા તુલસી થયા અને તુલસી વિવાહ થાય છે। ભગવાન વિષ્ણુ સાથે તેઓને પરણાવવામાં આવે છે। હવે દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ સુતલ નામના ત્રીજા પાતાળમાં બલિરાજાના દ્વારપાળ થયા છે। અષાઢ સુધી એકાદશી દેવ પૂરી ત્યારે વિષ્ણુ પાતાળમાં જાય છે અને કારતક સુધી એકાદશી દેવ ઉઠી જે સોમવારનો પવિત્ર દિવસ છે ત્યારે વૈકુંઠમાં પાછા પધારે છે, તેને ચાતુર્માસ કહેવાય છે। આ ચાતુર્માસમાં લગ્ન થતા નથી, કારણ કે પ્રભુ પાતાળમાં હોય છે। ભગવાન પાતાળમાંથી બહાર પધારશે, પછી તુલસી સાથે વિવાહ કરશે અને પછી સમાજમાં લગ્નગાળો શરૂ થશે। તુલસી વિવાહ કરવાથી કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે। અંકલેશ્વરના ગોપાલનગરના માલધારી સમાજના ઠાકર ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી તુલસી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। સોમવાર પવિત્ર એકાદશીના રોજ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોપાલનગર ખાતેથી મોડી સાંજે ભગવાન કૃષ્ણનો વરઘોડો કરવામાં આવ્યો હતો। ભગવાન ઠાકરની જાન વાસ્તે ગાતે નીકળી હતી। આ વરઘોડામાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જોડાઈને લગ્ન ગીતો સાથે ભગવાનની જાન ગળકુળ ગામ અવધૂતનગર ખાતે આવી પહોંચી હતી। પરંપરા મુજબ લગ્નની વિધિ મુજબ કન્યા પક્ષ દ્વારા વરરાજાને પોંખવા સહિતની વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ તુલસી સાથે લગ્નવિધિ મુજબ ઉલ્લાસભેર વિવાહ કરવામાં આવ્યા હતા। આ તુલસી વિવાહમાં ગળકુળ ગામના સરપંચ રોહન પટેલ, માલધારી સમાજના વિઠ્ઠલભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય ઠાકર મિત્રો, અમે ઠાકર ગ્રુપ ગોપાલનગર અંકલેશ્વરથી સર્વ માલધારી સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી તુલસી વિવાહનું આયોજન કરીએ છીએ। ત્યાં સામે રાજપીપળા ચોકડી જનતાનગરથી અમને લગ્ન મોકલવામાં આવે છે તુલસી માતાના, એટલા માટે અમે ગોપાલનગર ઠાકર ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈ અને અહીંયા આવી અત્યારે પહોંચ્યા છીએ। અને છેલ્લી પેઢીઓની પેઢીઓથી જે કૃષ્ણ ભગવાનના તુલસી વિવાહ થયા હતા, એ વિવાહ નિમિત્તે અમે એને દાયકાઓથી ચાલુ રાખીએ છીએ, જે અત્યારે છેલ્લા 30 વર્ષથી અમે ગોપાલનગરથી જાન જોડીને આવ્યા છીએ। જે મુજબ આજે 11 વર્ષ હોવાથી તુલસી વિવાહનું આયોજન સરસ રીતે અમે કર્યું છે અને આવતા વર્ષોમાં પણ અમે આવી જ રીતે ઠાકર ગ્રુપ ગોપાલનગર સોસાયટી દ્વારા કરતા રહીશું। બોલો નગાલાખા ઠાકરની જય, વંદે માતરમ, ભારત માતા કી જય। તુલસી વિવાહ એટલે શાલિગ્રામ તુલસી જોડે વિવાહ કરે અને એનું મહાત્મ્ય આપણે જોઈએ તો સમગ્ર પહેલા ઠાકરના એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મેરેજ થાય, પછી સમગ્ર લગ્નોત્સવ થાય, એટલે કે પહેલાં પ્રભુ પછી પગલું એવું કહીએ। અને આ ભરવાડ સમાજ દ્વારા અમારા ગળખોલમાં જ્યારે છેલ્લા 30-35 વર્ષથી તુલસી વિવાહનો આ કાર્યક્રમ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે, ઠાકરજીની જાન જ્યારે ગોપાલનગરથી જ્યારે અવધૂતનગરમાં અમારે અહીંયા પધારે, તો છેલ્લા 35 વર્ષથી આ ભરવાડ અને આહીર સમાજના લોકો દ્વારા ખૂબ સુંદર 11 વર્ષના દિવસે આ અમારો જે તુલસી વિવાહનો કાર્યક્રમ છે એ ખૂબ સુંદર અને શાંતિપૂર્વક ઉજવાય છે। 8000 જેટલા અમારા આહીર સમાજ અને ભરવાડ સમાજના લોકો જ્યારે એકત્રિત થાય છે, તો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અને ઠાકરને પ્રાર્થના કરીએ કે આવનારું સંવત 2078નું વર્ષ સમગ્ર અમારા ભરવાડ સમાજ માટે અને સમગ્ર ગળખોલવાસીઓ માટે ખૂબ લાભદાયી નીવડે, તન મન ધનથી સર્વનું સર્વાંગી રીતે વિકાસ થાય। જય જય ઠાકર।